चोक रंगावो बोड मटावो आज रवि बाबा आवेंगे। तो लेक्चर नंबर बे मां जबरदस्त जुस्सा साथे हाजर। ओके, आज हवे आपणे विद्युत मां आगळ वधशुं। काल बधी हिस्ट्री कीधी के भाई विद्युत मळ्युं केवी रीते, बराबर। ओके, आज आपणे विद्युत प्रवाह, विद्युत भार आवा नवा नवा शब्दो विशे जाणशुं। पण अहींया पण कंईक नवुं हशे, चोपड़ी करता तो घणुं बधुं अलग हशे, पण प्रश्न केवी रीते लखवो एनी आपणे चर्चा करशुं। ओके, तो दिल थाम के बैठिएगा, नोट पेन लेके बैठिएगा। ओके, चलो तो फिर शुरू करते हैं भैया। हवे आज आपणे प्रवाह नी वात थोड़ी कर दे, विद्युत प्रवाह। तो समझो के विद्युत प्रवाह विषय भणशुं तो छे शुं। जनरली आपणे समझो के पहला तो विद्युत क्या उपयोगी छे भाई। विद्युत छे तो एनो उपयोग क्या थाय, तो के विद्युत नो उपयोग बधी जग्याए थाय, पण काई पर्टिक्युलर नाम लखवा पड़े। जेम के आपणे केवी के भाई घर मां, स्कूल मां, हॉस्पिटल मां के पछी दवाखाना मां, हॉस्पिटल थयुं ने। ओके, आ बधी जग्याए थाय ने। स्कूल मां पण तमने खबर होय बेल वाळो ट्र करता था, खबर पड़े भाई आलो एक लेक्चर पूरो, पण पाछो मोटो पड़े ट्र खबर पड़े आलो भाई ब्रेक। एटले आ बधुं इलेक्ट्रिसिटी ने कारणे थाय, विद्युत ने कारणे थाय, आ बधा विद्युत ना उपयोगो छे, बराबर। विद्युत न होय तो लाखो रुपियानुं, करोड़ो रुपियानुं माल हानि थाय, एटले के हानि थाय, नुकसान थाय, बराबर। केम के અત્યારે ટેકનોલોજી ઉપર બધું કામકાજ થાય છે, અને જો એ ટેકનોલોજી બંધ થઈ જાય તો, એટલે વિદ્યુત અત્યારના સમયમાં સૌથી મોટામાં મોટી રિક્વાયરમેન્ટ છે, સૌથી જરૂરી હોય તો વિદ્યુત છે। એની શોધની કાલ વાત કરી હતી, હવે આપણે આગળ જોઈએ કે વિદ્યુત ઉત્પન્ન કેવી રીતે કરી શકાય। આ વિદ્યુત ઉત્પન્ન થાય છે ભાઈ તો કઈ રીતે થાય, તો વિદ્યુત કેવી રીતે ઉત્પન્ન થાય, તો જનરલી આપણે અત્યારે જે કરતા હોય ખાસ તો સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરે છે। શેનો ઉપયોગ? સૂર્ય ઉર્જા, બરાબર ને, સોલાર પાવર પ્લાન્ટ। શેનો ઉપયોગ થાય છે? સોલાર પાવર પ્લાન્ટ, કે જેમાંથી સૂર્ય ઉર્જા મેળવાય અને સૂર્ય ઉર્જામાંથી એનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય, બરાબર। તો સૂર્ય ઉર્જામાંથી વિદ્યુત ઉર્જામાં, એમાંથી પછી પ્રકાશ ઉર્જામાં, આ બધામાં એનું રૂપાંતરણ થાય। એટલે પહેલે આપણે વાત કરી ભાઈ સોલાર પાવર પ્લાન્ટની મદદથી આપણે વિદ્યુત બનાવી શકીએ છીએ। પછી પવન ઉર્જાની વાત કરી દો, પવન, તો વિન્ડ પાવર પ્લાન્ટ, બરાબર। વિન્ડ એટલે પવન, તો વિન્ડ પાવર પ્લાન્ટ, જે પવન ચક્કીઓ મૂકેલી હોય ને એની મદદથી વીજળી ઉત્પન્ન કરાય છે, તમને બધાને ખબર જ છે, બરાબર। બધા ઇન્ટેલિજન્ટ છો ને બધાએ પવન ચક્કીથી જે વીજળી ઉત્પન્ન થાય જોયેલું જોઈ મોટા ભાગે। ઓકે, તો આ પવન ઉર્જાનો ઉપયોગથી વિદ્યુત ઉત્પન્ન કરી શકાય, બરાબર। ઓકે, હવે આગળ વાત કરવી કે પાણી, પાણીની મદદથી, એટલે કે પાણી ઉર્જા, એટલે કે જળ ઉર્જા, પાણી ઉર્જા એ જ થયું ને, જળ ઉર્જા। તો કેવી રીતે? તો અહીંયા સમજો કે ભાઈ એક વસ્તુ આપણને ખબર હોય કે જે ઓલા શું કહેવાય, પાણી હોય, પાણી એને કારણે થાય, નદીનું કોઈ પાણી છે કે પછી ઓલા મોજા જે આવતા હોય આપણે, બરાબર, આપણે મોજા આવતા ભરતી ઓટ એમાંથી કોઈ મેળવે તો બે અલગ અલગ નામ અપાય એને। જેમ કે આપણે વાત કરવી કે સામાન્ય પાણીથી કોઈ પણ પાણી પડતું હોય ઉપરથી અને એનાથી વીજળી બનતી હોય તો એને હાઇડ્રો પાવર પ્લાન્ટ કહેવાય। પાણી પડતું હોય ને એનાથી વીજળી બનતી હોય તે હાઇડ્રો પાવર પ્લાન્ટ થયું, હાઇડ્રો એટલે પાણી। પણ દરિયાના મોજાથી કોઈ પાણી ઉત્પન્ન થતું હોય તો એ મોજાને કારણે જે પાણી ઉત્પન્ન થાય મોજાને કહેવાય ટાઇડલ, એટલે એને કહેવાય ટાઇડલ પાવર પ્લાન્ટ, બરાબર। યાદ રાખજો, આ બે પાણીની જ વાત છે, એટલે પાણી જળ ઉર્જાની જ વાત થઈ ગઈ, બરાબર। ઓકે, તો જનરલી આવી બધી રીતે વિદ્યુત છે ઉત્પન્ન કરી શકાય, વિદ્યુત ઉત્પન્ન કરી શકાય આની મદદથી। હા, ગેસ પાવર પ્લાન્ટની મદદથી પણ થાય, ગેસ પાવર પ્લાન્ટની મદદથી પણ થાય, બરાબર। ગેસની મદદથી પણ વિદ્યુત ઉત્પન્ન થાય છે, અત્યારે નથી થતું એવું નથી। ઓકે, તો આ વિન્ડ છે, ગેસ છે, સોલાર છે, હાઇડ્રો છે, આ બધા, હા હજી એક યાદ કરો, ન્યુક્લિયર પાવર પ્લાન્ટ, કયો ન્યુક્લિયર, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ન્યુક્લિયર પાવર પ્લાન્ટ,
બરાબર કે આમાં હું કરે કે અણુઓ જે હોય ને એ અણુને તોડી નાખે ને એમાંથી એનર્જી મેળવે, અણુને તોડી 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 ને એમાંથી એનર્જી મેળવે, આને કહેવાય ન્યુક્લિયર પાવર પ્લાન્ટ. ને આમાં ક્યારેક જો તકલીફ થઈ ગઈ હોય તો આખું ફાટી જાય ને પૂરું કરી નાખે. ખાસ આવી તકલીફ છે ને પ્લાસ્ટિકના કારખાનામાં થાય કે એમાં એક બે અણુ વચ્ચે પણ જરાક એવી પ્રક્રિયા થઈ ગઈ ને તો આખી આખી કંપની ફાડી નાખે. એવું અમેરિકાની અંદર થયું હતું, બહુ મોટી કંપની હતી પ્લાસ્ટિકની અને આખે આખી ઉડાડી નાખી હતી, ઘણું કિલોમીટર સુધીનું એને ઉડાડી નાખ્યું હતું બધું. અને એકવાર આ પાવર પ્લાન્ટ ફાટે એટલે અમુક વર્ષો સુધી ત્યાં કાંઈ ઉગે જ નહીં, બંજર જમીન થઈ જાય. બરાબર. અને ઇન્ડિયામાં તો રિયલમાં એવું જ છે કે ઇન્ડિયામાં બહુ ઝાઝી જગ્યામાં અત્યારે પ્લાસ્ટિકની ને નહીં કોઈ ફેક્ટરી જ અત્યારે એટલા માટે આપતા નથી. તો આ આપણે વાત થઈ કે આટલી આટલી પદ્ધતિથી આપણે વિદ્યુત ઉત્પન્ન કરી શકીએ છીએ. બરાબર. હવે એની જો આ વિદ્યુતમાં આપણે અંદર અંદર જતા જઈએ એમ સમજતા જાજો બધું. હવે આપણે આગળ વાત કરવી કે આપણને ખબર છે કે જે હવા છે, હવા પવન, બરાબર, એને તમે ઊર્જા આપો. હવાના અણુઓ જે છે એને તમે ઊર્જા આપો એટલે એ ગતિમાં આવે. બરાબર ને. એવું તમે નવમા ધોરણમાં ભણી ગયા. કાલ પણ મેં કીધું હતું કે હવાને તમે જો કાલ આપણે ઓલું એમ્બર પથ્થર વાળું કીધું હતું કે એમ્બર પથ્થરને ગરમ કરો એમ વધારે આકર્ષણ થતું હતું. બરાબર. તો કોઈ પણ પદાર્થને ઉર્જા આપો એટલે કે જો એને ગરમ કરું તો એને ઉર્જા મળે, ઉર્જા મળે તો એની હું વધે ગતિ ઉર્જા મળે. બરાબર. એટલે જો કોઈ પદાર્થ છે એટલે હવા છે એને હું ઉર્જા આપું તો એની ગતિ વધે છે. આને આપણે શું કહેશું, સમજો ફરી વખત એકવાર બોલી જાઓ કે હવા છે. બરાબર. આ હવા છે, ધારો કે હવાને મેં હું આપ્યું ગરમી આપી. આ હવાના કણ છે એને મેં હું આપ્યું ગરમી આપી તો એને શું મળી, ઉર્જા. એટલા માટે એ સમય આવે ઝડપથી કામ કરવાનું ચાલુ કરી દે એટલે કે ગતિમાં આવે, અને ગતિમાં આવે એટલે કે ઝડપ વધે. આને આપણે કહેશું પ્રવાહ. શું કહેવાય, પ્રવાહ. આ કોના પ્રવાહની વાત થઈ, હવાના પ્રવાહની વાત થઈ. હવે પાણી સમજો કે સ્થિર પડ્યું છે, પાણી સ્થિર પડ્યું છે અને અચાનક મોજું આવે તો, મોજું આવે તો શું થાય, પાણી ગતિ કરે. શું કરે, સ્થિર પાણીને ઊર્જા મળે. સ્થિર પાણી, સ્થિર પાણી છે એને તમે ઊર્જા આપો અથવા તો આપણને ખબર છે એકદમ સ્થિર પાણી હોય અને આપણે અંદર ધુપકો મારો ઢુમુક કરતું તો ફેલાયને પાણી એમ બધી જગ્યાએ મોજા સ્વરૂપે જાય તો એને શું મળે, ઊર્જા મળે. તો પાણીને પણ જો ઊર્જા આપવામાં આવે તો એ શેમાં આવે, ગતિમાં, અને ગતિમાં આવે એટલે શું બને, પ્રવાહ. તો ઇન શોર્ટ એવું કહેવા માગું છું કે કોઈ પણ વસ્તુનો પ્રવાહ દર્શાવવા માટે, પ્રવાહ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, પવનનો જેમ લહેરકી આવે આમ ઉડતું હોય વાળ આપણા, તો પવનની લહેરકી આવે કોને કારણે થાય, ગતિને કારણે એટલે કે પ્રવાહને કારણે. બરાબર. આજે વિન્ડ સોરી ટાઇડલ પાવર પ્લાન્ટ ને હાઇડ્રો પાવર પ્લાન્ટનું કીધું, એમાં પણ શું હોય તો કે ગતિ હોય ને પાણીની, તો એમાં પણ શું હોય, પ્રવાહ. તો આજે એ જ વસ્તુ જોવાની છે કે વિદ્યુત જે છે એ પણ ગતિ જો કરે તો એને આપણે શું નામ આપીએ, તો કે એને કહેવાય વિદ્યુત પ્રવાહ. વિદ્યુત સ્થિર હોય એને ઉર્જા આપો તો એ ગતિમાં આવે ને વિદ્યુત પ્રવાહ રચાય. બરાબર. આ પ્રવાહ કોની વાત થાય છે, હવાનો પ્રવાહ, આ પાણીનો પ્રવાહ, એવું આખું લખજો તમે. અને હવે જે મેં કીધું એ રીતે લખવાનું કે સ્થિર વિદ્યુત, ઉર્જા મળે, ગતિમાં આવે અને વિદ્યુત પ્રવાહ રચાય. તો હવે સ્થિર વિદ્યુત જે છે એ કઈ રીતે ગતિમાં આવે એની વાત કરું. જો આપણે ધીમેથી હું તમને બધું ડિટેલમાં ઉતારું છું, આ રીતે તમારે સમજવાનું છે એમ. તમે ડાયરેક્ટ ચોપડી મુજબ સીધું વાંચી લો, નો ડાઉટ તમને આવડી જાય, પણ એ ગોખા જેવું થઈ ગયું, એમાં બીજું કાંઈ તમને ખબર પડે નહીં. તમે બસ વાંચ્યું ગાટલી હોય, બીજું એમાં કાંઈ હોય નહીં. તો હવે આ સમજો, આટલું સમજા. હવે આપણે આગળ વધવી કે આ બધી વસ્તુ કોને કારણે થાય. તો કોઈ પણ બેટરી તમે લગાડો, જો સમજો સ્થિર વિદ્યુતની વાત કરું છું. સ્થિર વિદ્યુત એટલે કે સ્વિચ બંધ છે, જો આ લાઇટ બંધ પૂરો, તો હવે લાઇટ દેખાય છે ને હવે પાછું કમ્પ્લીટ બધાને. બરાબર. તો જો કે અસ્થિર વિદ્યુત એટલે હું કે આપણે ચાપ બંધ કરી દીધી, લાઇટ નથી. બરાબર. હવે આપણે જેવી બેટરી યારે કનેક્ટ કર્યું, આ બેટરી યારે થયું ને મૂળ કોઈ પણ પાવર પ્લાન્ટ યારે, એટલે કે ગમે એને યારે આપણે વસ્તુ યારે કનેક્ટ કર્યું એટલે સ્વિચ ચાલુ કરીને સીધું લાઇટ ચાલુ. તો આ ચાલુ થઈ કોને કારણે થાય, પ્રવાહને કારણે. પ્રવાહ માટે શેમાં આવ્યું, તો કે ગતિમાં. કાલે યાદ કરો ગતિવાળી આપણે વાત કરી હતી કે આ રીતે ખબર પડી ગતિમાં આવે છે એમ. બરાબર. ઓકે. તો આ પદાર્થ છે એ સ્થિર હોય પહેલાં, અને આ જે વસ્તુ છે એ શું કહેવાય આમ પરિપથમાં જોડાયેલું. પરિપથ એટલે શું, કોઈ વસ્તુ એક બંધ ગાળો રચાવે કેવી, જોવો સમજો કે
આ કોઈ એક વાહક તાર છે. વાહક તારમાં ખબર પડે વાહક તાર શું છે? તો કે વાહક તાર એટલે કે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે. તો શેમાંથી થાય? ચાલો એની ચર્ચા કરવી. હવે આ ચોપડીમાં નથી પણ સમજવું પડશે મિત્ર, બરાબર. ઓકે, જો એક આપણે કોઈ પદાર્થ લઈ લઉં છું, બરાબર. આમાં સમજો કે ઇલેક્ટ્રોનની એની ગતિ થાય છે, પ્રોટોનની એની. આ ટાઈપની ગતિ છે, આ જે ગતિ છે આડાવળી 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 ગતિ, તો આને કહેવાય પદાર્થની અસ્તવ્યસ્ત ગતિ. કેવી ગતિ કહેવાય? અસ્તવ્યસ્ત ગતિ કહેવાય. હવે જો આ અસ્તવ્યસ્ત ગતિ હોય, એમાં શું હોય કે આમાં જે વિદ્યુત ભાર હશે એ ઝીરો હશે. હવે સાહેબ યાર આ વિદ્યુત ભાર હું, ઓકે ચાલો સમજો કે ભાઈ વિદ્યુત ભાર એટલે શું. તો વિદ્યુત ભાર દ્વારા પહેલા તો એ સમજી લો કે વિદ્યુત ભાર એ શું છે. તો કે એના દ્વારા તે વિદ્યુત પ્રવાહનું વહન થાય. વિદ્યુત ભાર છે તો વિદ્યુત પ્રવાહ છે, નહીતર તો છે નહીં, બરાબર. ઓકે, તો એ વિદ્યુત ભાર અહીંયા કેવો હોય? ઝીરો. કેમ કે અસ્તવ્યસ્ત ગતિ કરતા ઇલેક્ટ્રોન માટે, સમજો વાક્ય બોલવું, અસ્તવ્યસ્ત ગતિ કરતા ઇલેક્ટ્રોન માટે જેટલા ઇલેક્ટ્રોન જમણી બાજુ જાય ને એટલા જ ઇલેક્ટ્રોન ડાબી બાજુ આવે. એટલે આમ તેમ જે ગતિ હોય ને સમાન પ્રકારની હોય, સરખી સ્થિતિમાં. જેટલા જમણી બાજુ ગતિ કરતા હોય એટલા જ ઇલેક્ટ્રોન ડાબી બાજુ ગતિ કરે. માટે તેનો જે ચોખ્ખો વિદ્યુત ભાર જે છે એનો જથ્થો, વિદ્યુત ભારનો જથ્થો એ કેવો થઈ જાય? શૂન્ય થાય છે. આવું વાક્ય ચોક્કસ આખું લખજો, કે જેટલા ડાબી બાજુ જાય એટલા જ ઇલેક્ટ્રોન જમણી બાજુ હોય, જમણી બાજુ એટલે ડાબી બાજુ, એટલે એ ઝીરો થઈ જાય. પણ હવે આ જે વાહક છે આડછેદ છે, આ શું કહેવાય? આડછેદ. આ એક આપણે શું છે? કાચનું પાત્ર. સમજો કાચનું પાત્ર, એને આપણે શું કીધું? આડછેદ. આડછેદ એટલે ક્ષેત્રફળ, એટલે કે ચોક્કસ જગ્યા, બરાબર. દરેક વસ્તુનું ગુજરાતી સમજવાનું ભાઈ. તો આને હું કોઈ ચોક્કસ બેટરી સાથે જોડું. બેટરી કે એવું ફરજિયાત નથી કે બેટરી સાથે જ મારે જોડવું. બેટરીની જગ્યાએ તમે પાવર સેલ, જેને આપણે કહેવી, બરાબર, એ પણ લઈ શકો. જેને વિદ્યુત કોષ કહેવાય, સેલ જે હોય ને, એકલો સિંગલ સેલ જે, જેના લગ્ન ન થઈ ગયેલા હોય એને શું કહેવાય? તો કે વાંઢો. અને વાંઢાને આપણે શું કહેશું? વિદ્યુત કોષ. વાંઢાને શું કહેશું? વિદ્યુત કોષ. પણ જો આ સેલ લાઇનમાં બે ત્રણ એમ લગાડેલા હોય, એટલે એક કરતાં વધારે, તો એને પછી કહેવાય બેટરી, બરાબર. ઓકે, તો અહીં સમજો કે હું અહીં જોડી દઉં છું બેટરી. આ ટાઈપનું મેં જોડ્યું, બે જોડ્યા સેલ, બરાબર. આ સેલની નિશાની છે દર્શાવવાની. આ એમાં મોટો છેડો હોય ને એ પ્લસ દર્શાવે ધન ભાગ, અને નાનો છેડો હોય ને એ શું દર્શાવે? ઋણ ભાગ દર્શાવે. આ ધન અને ઋણની પ્રક્રિયાને કારણે તો આપણે બધું થાય છે, વીજળી વીજળી, બાકી તો હોત જ નહીં, બરાબર. ઓકે, તો અહીંયા મેં જોડી દીધું, અને સમજો કે વચ્ચે હું એક કળ સ્વિચ જોડી દઉં. જેવું હું સ્વિચ ચાલુ કરીશ, આ સ્વિચ જેવી ચાલુ કરું, એવું શું થાય? આમાંથી બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય, જેને આમ કહી દઉં. આનો અર્થ થાય બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ચલિત બેટરી. શું કહેવાય? ચલિત બેટરી, જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો અહીંથી પસાર થવા માંડશે એટલે બધા શું થઈ જાય? તો કે એક જ દિશામાં ગતિ કરવા માંડે. કેવી દિશામાં? એક જ દિશામાં, બરાબર. એક જ દિશાની આ ગતિ પછી છેલ્લે બની જાય. આને કહેવાય, પેલા તો અસ્તવ્યસ્ત ગતિ કોણ કરતા હોય? યાદ રાખજો, આને કહેવાય મુક્ત ઇલેક્ટ્રોન. અસ્તવ્યસ્ત ગતિ કોણ કરે? મુક્ત ઇલેક્ટ્રોન. અને પછી જો બેટરી સાથે જોડવામાં આવે તો મુક્ત ઇલેક્ટ્રોન એક જ દિશામાં કામ કરે. આ કઈ દિશા હોય? તો કે માઇનસ થી પ્લસ સુધીની. કઈ દિશા હોય? માઇનસ થી પ્લસ સુધીની આ દિશા હોય. સમજાણું? ક્લિયર? ઓકે, હવે આગળ વધવી. તો અહીંયા સમજો હવે કે આ દિશા રિયલમાં ખોટી છે. કેમ? કારણ કે 20મી સદીની અંદર જે થોમ્સને જ્યાં સુધી ઇલેક્ટ્રોનની શોધ નહોતી કરી ત્યાં સુધી એવું જ માનવામાં આવતું હતું કે જે વિદ્યુત પ્રવાહની દિશા છે એ વિદ્યુત પ્રવાહની દિશા કોની છે? તો કે પ્રોટોનની છે. કોની? ઇલેક્ટ્રોન કોઈની ખબર જ નહોતી કે ઇલેક્ટ્રોન છે, એટલે એ પ્રોટોનની જે દિશા, એટલે કે ધન ભાર તરફની જે દિશા છે એ દિશા એ કોની માનવામાં આવતી? વિદ્યુત પ્રવાહની માનવામાં આવતી. પણ ઇલેક્ટ્રોનની શોધ પછી ખબર પડી કે આમ ન હોય, રિયલમાં આમ હોય, એટલે આ વસ્તુ ખોટી છે.
બરાબર ઓકે ક્લિયર એટલે અત્યારે આપણે આ જોવાનું છે પણ આગળ હું તમને કહીશ કઈ રીતે લખવું શું છે ઓકે તો આ આપણે વાત થઈ વિદ્યુત પ્રવાહની બેઝિક માહિતી કે વિદ્યુત ભાર દ્વારા એ આગળ વધે છે કોના દ્વારા વિદ્યુત ભાર દ્વારા આગળ વધે છે અને હવે સમજો કે વિદ્યુત પ્રવાહ કોઈ હોય બરાબર તો એનો જે વિદ્યુત પ્રવાહ જે છે એનો જે સતત માર્ગ છે વિદ્યુત પ્રવાહનો વિદ્યુત પ્રવાહના સતત અને બંધ માર્ગને કેવા માર્ગને બંધ માર્ગને શું કહેવાય યાદ રાખજો તો એને જ કહેવાય પરિપથ પરિપથ એટલે સર્કિટ બસ બીજું કાંઈ નહીં બરાબર સર્કિટ બીજું કાંઈ નહીં સર્કિટ આપણે બહુ બધા આમ જ સર્કિટ એટલે સર્કિટ જેવું ઓકે તો એ સર્કિટ તો આ યાદ રાખજો પરિપથની વ્યાખ્યા હવે પરિપથ દોરું છું બરાબર તો સમજો પરિપથમાં શું હોય તો કે એક વાહક તાર આપણે વાહકને એ બધું સમજાવતો હતો બરાબર તો હજી તમને સમજાવી દઉં કે જો મુક્ત ઇલેક્ટ્રોનને એ મેં શું કામ આમે લીધું તો એટલા માટે કારણ કે વાહક અને અવાહક સમજાવવા માટે કે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે તેવા પદાર્થોને વાહક કહે છે વ્યાખ્યા તમે લખજો કે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે તેને વાહક કહે છે જેમ કે તાંબુ ચાંદી અને એલ્યુમિનિયમ જે વિદ્યુતના સૌથી સારા વાહકો છે આ યાદ રાખજો ખાસ બહુ ઇમ્પોર્ટન્ટ સૌથી સારા વાહકો કોણ છે તો કે તાંબુ ચાંદી અને એલ્યુમિનિયમ મીન્સ કે કોપર CuAg અને Al બરાબર આ વાહક છે પણ કેવા સૌથી સારા વાહકો બરાબર બાકી આપણું શરીર પણ વાહક છે લોખંડ પણ વાહક છે આ બધું વાહક જ છે કે જેમાંથી વીજળી પસાર થાય છે બરાબર અને આપણને કરંટ લાગી શકે એ બધું વાહક કહેવાય આપણા શરીરમાં જાય ને કરંટ લાગે ને લાગે એટલે વાહક થયું ઓકે તો હવે અવાહકની વાત કરો કે જેમાંથી વિદ્યુત પસાર ન થઈ શકે તેને વિદ્યુતના અવાહકો કહે છે વ્યાખ્યા લખજો જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર ન થઈ શકે તેને વિદ્યુતના અવાહકો કહે છે તો અવાહકોમાંથી ક્યારે વિદ્યુત પસાર ન થાય એટલે કે કેવા કેવા તો કે એક તો કાચમાંથી ક્યારે વિદ્યુત પ્રવાહ પસાર ન થાય બરાબર બીજું રબરમાંથી ન થાય આપણને ખબર છે ખાસ જ્યારે ઇલેક્ટ્રિશિયન હોય ને એ કામ કરતો હોય ને ત્યારે રબરના મોજા પહેરી રાખે બરાબર ને આપણે ખાસ ખબર આપણે કોઈ પણ ચોંટ લાગતો એવી જગ્યાએ લાકડીથી આમ કરતો હોય એ ચાપડ ઢુકું લાકડીથી કેમ કે લાકડી પણ શું છે વિદ્યુતનું અવાહક છે જેને કારણે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર ન થાય અને આપણને કોઈ અસર ન થાય પણ કાલ મેં કીધું તું હિસ્ટ્રીમાં યાદ કરો કે જો આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવો હોય તો પલાળી દેવાના પાણીમાં નાખી દો પછી ખબર પડે થઈ શકે ડાયરેક્ટ બરાબર તો આની અંદર પછી એને ભીનું કરવામાં આવે તો એની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થાય તો આ બધી બેઝિક માહિતી ચોપડી કરતા વધારે ઓકે તો આટલી માહિતી સાથે આજે રાખીએ વિરામ લઈએ કાલે ફરી વખત કંઈક નવું લેક્ચર નંબર 3ની અંદર જોઈશું અને હવે કાલનો જે પ્રશ્ન છે 2 માર્ક માટેનો IMP પ્રશ્ન વિદ્યુત પ્રવાહ શું છે એની વ્યાખ્યા સૂત્ર વગેરે બધી આ બધી બેઝિક માહિતી છે તો આ બેઝિક માહિતી જો ગમી હોય તો જલ્દીથી લાઇક શેર કોમેન્ટ કરી દો મિત્રો ઓકે.